नमस्कार ने गुजरात न्यूज में आपनु स्वागत छे ने तमारी साथे हूँ चतुर्वे समाचार की शुरुआत में बात करवामां आवे तो नगरपालिका की चूंटनी में मतदारों ने आकर्षवा बारडोली में कांग्रेस द्वारा वार्ड नंबर 6 खाते चूंटनी ढंढेरो जाहिर करी कांग्रेस 36 उम्मीदवारों ने वहीवटी कामगीरी में सुबेड़ता लावा शपथ लेवड़ाव्या हता। आगामी स्थानिक स्वराज चूंटणी ने लईने अनुलक्षीने विविध राजकीय पक्षों मतदारों मत मेळवा विविध जाहेरातों करी रह्या छे। त्यारे बात करी बारडोली नगरपालिका चूंटणीनी तो नगर कोंग्रेस समिति द्वारा पोताना चूंटणी ढंढेरो जाहेर करवामां आव्यो हतो। वोर्ड नंबर 6 कार्यालयना उद्घाटननी साथे साथे नगरना 9 वोर्डना 36 उम्मीदवारों ने नगर प्रमुख किरणभाई लाकड़ावाला द्वारा शपथ पण लेवड़ाव्या हता, जेमां वहीवटी कामगीरी में सुमेरता लावा प्राथमिक सुविधाओं साथे कांग्रेस सत्ता में आवशे तो 50 चरण मीटर थी ओछा रहेठाण मकानों वेरो नाबूद कराशे। तमाम मिलकतों वेरा में 20% घटाड़ा प्रयास कराशे। नगर की मुख्य ट्राफिक की समस्या निवारवा मल्टीलेवल फ्री पार्किंग की सुविधा तेमज नगर में जाहिर स्थलों पर फ्री वाईफाई की सुविधा आपवा साथे अन्य मुद्दाओं की जाहरात करवामां आवी हती। बारडोली नगरपालिका वोर्ड नंबर 6 ओपनिंग वोर्ड नंबर 6 कार्यालय ओपनिंग में बारडोली नगरपालिका कांग्रेस द्वारा एक संकल्प पत्र जाहिर करवामां आव्यो छे। ए संकल्प पत्र में बारडोली नगर की गरीब जनता मध्यम वर्गीय जनता ए लोग ने पूरेपूरी सहयोग पूरेपूरो विकास में सहयोग थाय ए रीतना अमे संकल्प तैयार कर्यो छे अने એને પૂરતું વ્યવસ્થા થાય એને પૂરતી સગવડો મળે નગરપાલિકા દ્વારા જે કંઈ વિકાસના વંચિત રહી જાય છે નગરપાલિકાના રહીશો ગરીબ મધ્યમ વર્ગો એ તમને એમને અગુરતા અર્ચરરૂપ ન થાય એ રીતનું અમે શાસન આપીશું એ રીતનું અમે હાલ સંકલ્પપત્ર તૈયાર કર્યો છે અને એ સંકલ્પપત્ર પૂરતો નથી પરંતુ અમારા 36 ઉમેદવારો જીતીને જશે એને પૂરેપૂરી નિષ્ઠાથી વફાદારીથી એને પૂરેપૂરો સંપૂર્ણ કરીશું એવી અમે સંપૂર્ણ તકેદારી રાખીશું। મિત્રો હું ફરી સુલેમાન કેજી વોર્ડ નંબર 6 ઉમેદવાર અને મારા સાથી ઉમેદવારો હતી આજ રોજ આપ સૌને જણાવું છું કે વોર્ડ નંબર 6 અંદર આજ રોજ અમારે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેમાં સૌ જે જંગી મેદની ઉમટી પડી એ મેદનીનો હું આભાર વ્યક્ત કરું છું અને આ વોર્ડ હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને વર્ષોથી આ વોર્ડની અંદર કોંગ્રેસના પ્રતિનિધિઓ ચૂંટાઈને આવતા છે અને આવતા રહેશે એવી હું આશા રાખું છું અને આ વખતે પણ અમે જંગી બહુમતીથી ચૂંટીશું એવી સૌને ખાતરી આપીએ છીએ અને કોંગ્રેસે જે ઉમેદવારો પસંદ કર્યા છે એ બધા જ ઉમેદવારો ખંત મનથી અને કોંગ્રેસે જે સિદ્ધાંત રાખ્યો છે એના ઉપર અને એનો જે આપ્યો છે તેના ઉપર અમે અમલ કરીશું એવી હું આપ સૌને ખાતરી આપું છું અને જે સંકલ્પ આજ રોજ લેવામાં અમે આવ્યો છે એ સંકલ્પના અનુસંધાનમાં અમે પૂરી બારડોલી નગરના નગરજનોને ખાતરી આપીએ છીએ કે એ સંકલ્પ અમે પૂરો કરીને જ રહીશું અને બારડોલી નગરના નગરજનોને આ ભ્રષ્ટાચાર મુક્ત શાસનથી અમે છુટકારો અપાવીશું। ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી। વિસાવદર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ નાસ્તો ફરતો આરોપી અર્જુન પોપટ કાક્યા જૂનાગઢ માળિયા તાલુકાના આછેદરા ખાતેથી ગામ લોકોના સહકારથી પકડી પડાયો છે। ત્યાં સદગત વિસાવદર પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ છે। પકડાયેલ આરોપી અર્જુન પોપટભાઈ ગાગ્યા રહેઠાણ ભટવાવડી સઘન પૂછપરછ કરવામાં આવતા આરોપી દ્વારા પોતે વિસાવદર તાલુકાના લાલપુર ગામે પોતાના ગામના જ મિત્રો અમિત ખાંટ અને પ્રકાશ ખાંટ સાથે મળીને કરી હોવાની કબૂલાત કરતા વિસાવદર પોલીસ ટીમ દ્વારા આરોપી અમિત ઉર્ફે જગદીશ ઉકાભાઈ પાટડિયાને જાતે ખાંટ ઉમેદવાર ક્ષેત્રીસ રહ્યો છે, જ્યારે ભટવાવડી તથા પ્રકાશ કનુભાઈ પાટડિયા જાતે જ ખાંટ ઉંમરવર્ષ 28 રહી છે, જેમાં ભટ વાવડીને પણ પકડી પાડી ધરપકડ કરવામાં આવી છે। વિસાવદર પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપી અર્જુન પોપટભાઈ કાગ્યાની વધુ સઘન પૂછપરછ કરવામાં આવતા આગરફોડ ચોરી ઉપરાંત ધારે તાલુકાના મોડવેલ ગામેથી એક મોટરસાયકલ ચોરી અને બગસરા તાલુકાના લુંધિયા ગામેથી એક મકાનમાંથી ગરફોડ ચોરી અને અમરેલી ખાતે બગસરા પોલીસના જાપ્તામાંથી નાસી જવાનો એક ગુનો સહિત કુલ 4 ગુનાઓની કબલાત કરવામાં આવી છે। વરરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, અને ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।
સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો રાજ્યમાં આવતીકાલે એટલે કે 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાનની અને 23મી ફેબ્રુઆરીએ 2021ના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે, જેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકામાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. આજથી સવારે અલગ અલગ વોર્ડમાં ઈવીએમ મશીન મોકલવામાં આવ્યા છે, જ્યારે 16 સેન્ટર પરથી ઈવીએમ રિસીવિંગ અને ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે તમામ વોર્ડમાં ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ મોકલવાની કામગીરી કરવામાં આવી છે. ઈવીએમ મશીનને ચેક કરી અને તેને પેટીમાં મૂકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે. આજે રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્તો વચ્ચે ઈવીએમ મશીન 48 વોર્ડના 4500થી વધુ મતદાન મથકમાં રહેશે. આવતીકાલે 6 સવારે મોક કોલ બાદ 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે. આવતીકાલે સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ રાખવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા 48 વોર્ડમાં 192 સીટ ઉપર મતદાન માટે 4,550 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના વ્યવસ્થાપનમાં 16 રિટર્નિંગ ઓફિસર અને 16 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ દેખરેખ રાખશે, જ્યારે મતદાન માટે તંત્ર દ્વારા ઈવીએમ હેઠળ કુલ 10,920 બેલેટિંગ યુનિટ અને 5,460 કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ તમામ ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે 28,161 પોલિંગ સ્ટાફને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 23,71,060 પુરુષ મતદાર અને 21,70,141 સ્ત્રી મતદારો છે, જ્યારે 145 જેટલા અન્ય મતદારો એમ કુલ 45,41,346 મતદારો ચૂંટણીમાં મતદાન કરશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અદાણી ટોટલ ગેસ લિમિટેડ ગુજરાતમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, બરવાળા, ખેડા અને નવસારીમાં પણ સીએનજીનો ભાવમાં વધારો કરાયો છે. અમદાવાદમાં પીએનજીના ભાવમાં પણ વધારો કરાયો છે. અમદાવાદમાં સીએનજીના ભાવમાં 53.67 રૂપિયા કિલોથી વધારીને 54.62 રૂપિયા કરાયો છે. ખેડા, સુરેન્દ્રનગર, બરવાળા અને નવસારીમાં હવે કિલોએ 54.46 રૂપિયા આપવા પડશે. ઉલ્લેખનીય છે કે અદાણીએ સીએનજીમાં કિલો દીઠ 95 પૈસાનો વધારો કર્યો છે. અદાણીએ સીએનજીનો ભાવ વધીને રૂપિયા 54.62 થયો છે. આ પહેલાં પણ 30 જાન્યુઆરીના સીએનજીમાં રૂપિયા 1નો ભાવ વધારો કંપનીએ કર્યો હતો. આ સાથે જ પીએનજીના ભાવમાં પણ કિલો દીઠ રૂપિયા 1.29નો વધારો કંપનીએ કર્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવની સાથે આ વધારો લોકોને માટે મુશ્કેલી વધારનારો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.